આજે આપણે શું કરવાના છે ખબર છે? આજે આપણે કોણ ક્યાં રહે છે તે જોવાનું છે. બાળ મિત્રો, તમે આગળના ભાગમાં ગીત શીખી ગયા ને? પેલા ચકલીભાઈએ મારા બાંધ્યા દંડ વગરના, તો એમાં ઘણી વાતો આવે છે કે કોણ ક્યાં રહે છે એ વિશે તમે સમજ મેળવી. તો આપણે અહીં આગળ જોઈએ. જો ઉંદર ખાલી જગ્યામાં રહે છે, બાળકો ઉંદર ક્યાં રહે છે? હા, દળમાં. તો અહીં જવાબ શું આવશે? ઉંદર દળમાં રહે છે. બાળકો, ઉંદર દળમાં રહે છે, પણ એ દળ કેવી રીતે બનાવે છે ખબર છે? જમીનમાં ખાડો ખોડીને દળમાં રહે છે. ઘણી જગ્યા પર તમે જોયું હશે કે ઘરમાં પણ એ ઉંદર ખાડો ખોડીને હેરાન કરે છે. તો ઉંદર ક્યાં રહે છે? દળમાં. સાપ ખાલી જગ્યામાં રહે છે. બાળકો, સાપ ક્યાં રહે? ઝાડની નીચે દળ હોય કે પછી જંગલમાં દળ હોય ત્યાં રહે છે, દળમાં રહે છે. બાળ મિત્રો, તમને ખબર છે કે ઉંદર જ્યાં દર બનાવે છે ને, તો એ દર માં સાપ પેસી જાય છે, ભરાઈ જાય છે અને પોતાનું ઘર બનાવી દે છે. એટલે સાપ દર માં કે રાફડામાં રહે છે. સુગ્રી ખાલી જગ્યામાં રહે છે. બાળકો, ઘણા પક્ષીઓ ઝાડ ઉપર શું કરે છે? હા, માળો બનાવે છે. અને માળો બનાવીને ક્યાં રહે છે? તો સુગ્રી ક્યાં રહે છે બાળકો? મારામાં. સુગ્રીનો માળો તમે જોયો છે? નથી જોયો તો મમ્મીને કહેજો કે તમને બતાવે. બાળકો, સુગ્રી બહુ સરસ માળો ગૂંથે છે. એ પોતાની ચાંચથી એટલો સુંદર માળો ગૂંથે છે કે તમને નવાઈ લાગશે. હવે જુઓ આગળ. કીડી ખાલી જગ્યામાં રહે છે. તો કીડી ક્યાં રહે છે? દરમાં. તમને તો બધું જ આવડે છે. કીડી દરમાં રહે છે. તમે ચોમાસામાં ઘણી જગ્યા પર જોયું હશે, તમારા ઘરમાં પણ અમુક જગ્યાએ કીડી આવી જાય છે, બરાબર છે ને? તો એ કીડી દર બનાવીને રહે છે. ચકલી ખાલી જગ્યામાં રહે છે. બાળકો, આપણે જોયું ને કે પક્ષીઓ ક્યાં રહે છે? મારામાં. તો ચકલી ઝાડ ઉપર મારો બનાવીને મારામાં રહે છે. જો અહીં શું કરવાનું છે? લખ્યું છે એમ લખો. બાળકો, જો અહીં શું લખ્યું છે? વાંદરો, ખિસકોલી, ચકલી, કીડી, કાગડો, ઉંદર, સુગડી, મંગોળો, આ શબ્દો લખેલા છે. હવે જો આ બે લાઈનની વચ્ચે આ શબ્દોને લખેલા છે. બાળકો, મૂળાક્ષર ઉપર નીચે જવા જોઈએ નહીં, પણ આ જે ચિહ્નો છે તેને લાઈનની ઉપરથી લખવાના છે. હવે જો અહીં વાંદરો શબ્દ મોટા અક્ષરે લખેલું છે, તો એ જ રીતે અહીં પણ લખવાનું છે. ખિસકોલી આના કરતા નાના અક્ષરે છે, તો એને એ રીતે અહીં લખવાનું છે. ચકલી એનાથી નાના અક્ષરે છે, તો એને પણ અહીં લખવાનું છે. અને કીડી, કીડી કેવી હોય છે? નાની. તો કીડીને પણ અહીં એ રીતે લખવાનું છે. તો બાળકો, જે રીતે શબ્દો આપ્યા છે એ જ રીતે આ નીચેની જગ્યાઓમાં આપણે લખવાનું છે. હું તમને થોડા શબ્દો લખીને બતાવું છું. જો વાંદરો,
बांधलो। बराबर छे, जो लाइन ऊपर नीचे जतु नथी। हवे जो खिसकोली, હવે ચકલી એ તમારે જતે લખવાનું છે। કીડી શબ્દ હું તમને લખીને બતાવું છું। તો આ રીતે બધા શબ્દો તમારે ચોપડીમાં લખવાના રહેશે। આપણે અહીં શું શીખવાનું છે, અમને ચિંતા કરો। બાળકો, જોરકા જોરોની પ્રવૃત્તિ આપણે કરવાની છે। હવે મગર આપ્યો છે, તેમાં એક તરફ મગરના આગળનો ભાગ છે અને બીજી તરફ મગરની પૂંછડીઓનો ભાગ છે। તો અલગ અલગ શરીરના ભાગ પ્રમાણે મગરની પૂંછડીને આપણે જોડવાની છે, તે તમને ચોપડીમાં બતાવ્યું છે। તો આપણે હવે બિલાડી અને સાપ એના શરીરના ભાગોને આપણે જોડવાના છે અને બરાબર જોડકા જોડાય એ રીતે કરવાનું છે। તો આ તમારે હોમવર્ક કરવાનું છે। બાળ મિત્રો, આપણે એની વાતચીત કરવાની છે। જો કીડી, કરોળિયો, વંદો, કરોળી તમે ક્યાં જોયા છે, ખબર છે તમને? કીડી, કીડી ક્યાં જોઈ છે તમે? હા, ઘરમાં, ઝાડ પાસે। તો કીડી ડરમાં રહે છે અને ઘરમાં કે ઝાડ પાસે એ ડર બનાવીને ત્યાં રહે છે। ત્યાં જોઈ છે ને તમે કીડી? હવે કરોળિયો, કરોળિયો શું બનાવે છે? બરાબર, કરોળિયો ઝાડ બનાવે છે। કરોળિયો માત્ર શિકાર પકડવા માટે ઝાડ બનાવે છે। વંદો, વંદો ક્યાં જોયો છે? ઘરમાં દેખાય છે ને? હા, જ્યાં એઠવાડ હોય કે ગંદકી હોય કે પછી ગટર પાસે વંદા હોય છે અને તે જીવજંતુ બીમારી ફેલાવે છે। ગરોળી, ગરોળી ક્યાં જોઈ છે? તમે દીવાલ ઉપર ચડતા જોઈ છે ને ગરોળીને? તમે ઘણી વાર જોયું હશે અને ડર પણ લાગ્યો હશે। તો ગરોળી દીવાલ પર દેખાય છે। હવે જો કબૂતરની જીભ હોય છે, બાળકો કબૂતર પક્ષી કહેવાય। તો તમે પક્ષીઓને જોયા છે ને? તો પક્ષીઓને શું જીભ હોય છે? ચાલો જુઓ, તમને જીભ છે ને? જુઓ બાળકો, કબૂતરને જીભ હોય છે પણ તે પોતાની ચાંચ વડે ખાય છે અને પાણી પીએ છે। ત્રીજું, કયા પ્રાણીઓ જીભેથી ચાટીને પાણી પીએ છે? બાળકો, ઘણા પશુ પક્ષીઓને તમે જોયા હશે। તો કયા પ્રાણીઓ જીભેથી પાણી પીએ છે, ચાટીને, અને કયા પ્રાણીઓ હોઠથી પાણી પીએ છે? તો જુઓ, ગાય, ભેંસ, વાઘ, સિંહ, દીપડો, ગરોળી, ઉંદર, વાંદરા વગેરે કેવી રીતે પાણી પીએ છે એ તમારે સમજવાનું છે। જુઓ, વાઘ, સિંહ, દીપડો, ચિત્તો વગેરે માંસાહારી પ્રાણીઓ કહેવાય, બીજાનો શિકાર કરીને ખાય છે એટલે। તો એવા પ્રાણીઓ શેનાથી પાણી પીએ છે? આ પ્રાણીઓ જીભથી પાણી પીએ છે। શેનાથી? જીભથી। તમે ચિત્રો જોજો એટલે તમને ખ્યાલ આવશે। હાથી, હરણ, જીરાફ, ગાય, ભેંસ એ શાકાહારી પ્રાણી કહેવાય। તો એ પ્રાણીઓ શેનાથી પાણી પીએ છે બાળકો? ખબર છે તમને? હોઠથી। શેનાથી? હોઠથી। તમે ચિત્રો જુઓ એટલે તમને ખ્યાલ આવશે। બાળ મિત્રો, આપણે પ્રાણીઓ વિશે ઘણી સમજ મેળવી
અને ઘણું બધું જાણી લીધું, તો તમારે હવે આગળ ને આગળ અભ્યાસ કરતા રહેવાનું છે।